મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વનરક્ષક ભરતી બે હજાર ચોવીસમાં ગ્રાઉન્ડ ક્યારે આવશે બરાબર છે તમામની પરીક્ષા છે એ બધી શીપ વાઇઝ અલગ અલગ લેવાઈ ગયેલ છે હવે વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે બરાબર છે કે પરિણામ ક્યારે આવશે તો એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ ઉપરાંત પરિણામ આવ્યા બાદ તેનું ગ્રાઉન્ડ ક્યારે આવશે એની પણ ઓથેન્ટિક માહિતી તમને પૂરી પાડીશ બરાબર છે તો જોડાયેલા રહેજો અને જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણી ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે જે ગમ્મત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડવા માગતા હોય તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે તેની પીડીએફ શેર કરવામાં આવશે હાલમાં ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ ભરતીની જે આપણે સિરીઝ છે એ ચાલુ કરેલી છે બરાબર છે એ તમે જોઈ લેજો સિરીઝ એ સિરીઝમાં બે લેક્ચર આવી ગયા છે એ તમને મળી જશે ટેલિગ્રામ પર સોરી યુટ્યુબ પ્લેટફોર્મ પર તમે વિઝિટ કરશો એટલે ત્યાં તમને જોવા મળશે ખાખી એક સપનું નામની સિરીઝ ચાલુ કરેલી છે એમાં આપણે બંધારણથી શરૂઆત કરેલી છે જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી આ ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ રહેશે જો એમાં પણ તમે જોડાવા માગતા હો તો જોડાઈ જજો બરાબર છે આજે સાંજ સુધીમાં ત્રીજો લેક્ચર એનો આવી જશે હવે વનરક્ષક ભરતી વિશે આપણે અપડેટ મેળવીએ તો હસમુખ પટેલ સાહેબે થોડાક ટાઈમ પહેલાં ટ્વીટ કરી હતી આપણે જોઈ લેશું જોડાયેલા રહેજો જો હસમુખ પટેલ સાહેબે આ ટ્વીટ કરેલી છે કે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં થોડોક વિલંબ થયો છે એટલે આપને બધાને ખ્યાલ છે કે ફાઇનલ આન્સર કી ફોરેસ્ટની છે એ આવવામાં ઘણો વાર લાગ્યો છે શું કામ વાર લાગી છે એ પણ એમણે કીધેલું છે ટ્વીટમાં કે અડતાલીસ પ્રશ્નપત્રોના ઘણા જવાબો સામે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઓબ્જેક્શન રજૂ કર્યા હતા બરાબર છે અને ગુજરાતી ભાષામાં ઓબ્જેક્શન લેવા માટે મુદ્દત પણ લંબાવવામાં આવી હતી તમને બધાને ખ્યાલ જ છે બરાબર છે બરોબર છે અડતાલીસ પ્રશ્નપત્રના ઘણા જવાબ છે મોટી સંખ્યામાં જવાબ છે શું કર્યા આટલા માટે ફાઇનલ આન્સર કહેવા થોડો ટાઈમ લાગ્યો છે હવે થોડાક દિવસમાં બે ત્રણ દિવસમાં ત્રીસ તારીખે ટ્વીટ કર્યું હતું એટલે આવતા વીક સુધીમાં કહેવું થોડાક ટાઈમમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે એમની ફાઇનલ આન્સર કહેવાઈ જશે ત્યારબાદ તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે બરોબર છે પરિણામ જાહેર કરવામાં આવશે એમાં એટલે કેટલા વિદ્યાર્થીઓ છે એમાં લિસ્ટમાં નામ કોના હશે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ ગ્રાઉન્ડ માટે ક્વોલિફાય થયા છે એ વિદ્યાર્થીઓના માર્ક હશે હવે જો તમારે સારા માર્ક થાય છે તો તમે અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેજો બરાબર છે ગ્રાઉન્ડની હવે એ નહીં વિચારતા કે ગ્રાઉન્ડ ક્યારે આવશે આપણામાં એટલી પૂરી શારીરિક ક્ષમતા હોવી જોઈએ કે ભરતી બોર્ડ ગમે ત્યારે ગ્રાઉન્ડ લે આપણે ગ્રાઉન્ડ ક્લિયર કરી દેવાનું છે એ એક માત્ર ટાર્ગેટ તમારો હોવો જોઈએ તો જ ગ્રાઉન્ડ તમે પાસ કરી શકશો ઘણા વિદ્યાર્થીઓ એમ કે હજી તો વાર છે ચોમાસા પછી આવશે હજી ક્યાં પરિણામ આવ્યું છે તેવી રીતે આપણે રાહ જોવાની નથી હાલમાં સોમાચું નથી બરાબર ભરતી બોર્ડ છે એ વાતાવરણને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડનું આયોજન કરશે બરાબર છે બરાબર છે સોમાચું આવે છે બરાબર છે પરિણામ મેના એન્ડ સુધીમાં આવી જાય પછી તો જુલાઈ જૂન જુલાઈથી સોમાચો ચાલુ થાય એટલે એ જૂનમાં કે જુલાઈમાં જો ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરે તો પણ એ વાતાવરણને ધ્યાનમાં રાખીને જ ભરતી બોર્ડ છે એ ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરશે બરોબર છે એટલે હવે ક્યારે ગ્રાઉન્ડ આવશે એ ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે જૂનમાં આવશે કે જુલાઈમાં આવશે તો એ તમે મેં તમને શું કીધું કે પટેલ સાહેબે કૂદે કીધેલું છે કે વાતાવરણને ધ્યાનમાં રાખીને જ એનું આયોજન કરવામાં આવશે એમ બરાબર છે સોમાચું છે એટલે એ પ્રમાણમાં અને પરિણામમાં જેટલા પણ વિદ્યાર્થીઓને સારા માર્ગ થાય છે એ ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેજો સારા એવા ગ્રાઉન્ડમાં દોડજો જેથી તમારો પગ મચકોડાય ના જાય બરાબર છે અને ખાસ અત્યારથી જ ગ્રાઉન્ડ રનિંગ માટે તૈયારી ચાલુ કરી દેજો બરાબર રાહ નહીં જોતા હવે પરિણામ ગમે ત્યારે આવી શકે છે શોર્ટ ટાઈમમાં આવી જ જશે બરોબર છે એટલે આપણે પરિણામ આવે ને પછી ગ્રાઉન્ડ દોડીએ ને એ બધું કરવાનું નહીં રાહ નહીં જોવાની પછી તમારામાં શક્તિ હોવી જોઈએ કે મારી સ્ટેમિના હોવી જોઈએ કે આટલા મિનિટમાં મારે એટલું કરી નાખીશ ભલે પરિણામ ગમે ત્યારે આવે બરાબર છે તો આ હતી એક અપડેટ કોઈને કંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ જરૂર કરું હું તેનો આન્સર ચોવીસ કલાકમાં ગમે ત્યારે આપીશ એક તમારો મોટો ભાઈ સમજીને હું આ એક લેક્ચર લાવ્યો છું કેમ કે ઘણા વિદ્યાર્થીઓની ગ્રુપમાં ચર્ચા થતી હતી એને મેસેજ પણ આવતા હતા કે સર ગ્રાઉન્ડ ક્યારે આવશે સો માંચા પછી આવશે કે પહેલાં આવશે તો હું તમને જણાવી દઉં કે ભરતી બોર્ડ છે વાતાવરણને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડનું આયોજન કરશે એટલે આપણે રાહ નહીં જોવા અત્યારે તૈયારી ચાલુ કરી દેવા બરાબર છે તો મિત્રો આ હતી વનરક્ષક ભરતી બિડગાડની ની એકમાત્ર અપડેટ હવે આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી બે હજાર ચોવીસની વાત કરીએ જોડાયેલા રહેજો તો ખાખી એક સપનું બરાબર આ શું છે ખાખી એક સપનું તે ગમત સાથે જ્ઞાન ચેનલ એટલે કે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફ્રી લેક્ચર સિરીઝ છે બરાબર છે એના બે લેક્ચર આવી ગયા છે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ના જોયા હોય તે જોઈ લેજો આ લેક્ચર સિરીઝ છે એ કોન્સ્ટેબલનું પરીક્ષા આવે ને કોન્સ્ટેબલની ભલે એક વર્ષ છ મહિના થાય આઠ મહિના થાય વર્ષ થાય ગમે ત્યારે આવે પરીક્ષા કે ત્રણ મહિનામાં આવે ત્યાં સુધી ચાલુ રહેશે જે તદ્દન ફ્રી અને નિઃશુલ્ક છે બરાબર છે એટલે આમાં પણ જો તમે ના જોડાવાના હોય તો જોડાઈ જ લેક્ચર જોઈ લેજો તમને કેટલું કન્ટેન્ટ સારું આપવામાં આવ્યું છે તેની સવિસ્તાર વિસ્તૃત માહિતી તમને મળી રહેશે બરાબર છે એમાં આપણે અત્યારે બે લેક્ચર છે એ બંધારણના લીધા છે ત્રીજો લેક્ચર તૈયાર છે ટૂંક સમયમાં આવી જશે બધો બરાબર છે બંધારણ તમારું ક્લિયર થઈ જાય એટલે આપણે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ એમાં તૈયારી કરાવવાના છીએ બરાબર જેવું બંધારણ પૂરું થશે એટલે સામાન્ય જ્ઞાન મેથ્સ રીઝનિંગ ઈ પૂરું થાય એટલે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનું કલ્ચર સાંસ્કૃતિક વારસો કહેવાય એને શું કહેવાય સાંસ્કૃતિક વારસો એ પૂરું થાય એટલે કરંટ અફેર્સ આટલી તૈયારી જે આપણે કરાવવાના છીએ એ પણ ફ્રી લેક્ચર દ્વારા બરાબર છે ટૂંકમાં તમામ સિલેબસ તમામ સિલેબસ આવરી લેવાય એવા પૂરતા પ્રયત્નો આપણી ચેનલ દ્વારા કરવામાં આવશે માટે તમે આજે જ જોડાના ના હો તો જોડાઈ જજો અને આ લેક્ચર કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરજો અને બીજું એક ખાસ જણાવવાનું તમને કે તમારે ફોરેસ્ટમાં કટ ઓફ તમારે કેટલા માર્ક થાય છે એ કોમેન્ટ મને જરૂર કરજો તેના આધારે હું તમને આન્સર આપીશ કે તમારે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દેવાય કે ના કરાય બરાબર છે એટલે ખાસ કેટલા કટ ઓફ થાય છે મને કોમેન્ટ જરૂર કરજો બરાબર છે કેવો લાગ્યો લેક્ચર તમને જો સારો લાગ્યો હોય તો તમે લાઇક કરી શકો છો શેર કરી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને તદ્દન ફ્રી લેક્ચર સિરીઝ છે તમામ સ્પર્ધાત્મક ભરતીની પણ તૈયારી નાનામાં નાની અપડેટ છે એ આપણી ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવે છે નાનામાં નાની અપડેટ બરાબર છે ઓલ ગવર્મેન્ટ એક્ઝામ પ્રિપરેશન કરતા હોઈએ તમામ સ્ટુડન્ટ માટે એટલે ખાસ યાદ રાખજો તમને ખૂબ જ ઉપયોગી નીવડે એવું આ પ્લેટફોર્મ છે બરાબર છે તો આજે જ જોડાણા ના હો તો જોડાઈ દેજો થેન્ક યુ મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક મિત્રો આભાર